નમસ્કાર મિત્રો, અહીં આજે આપણે વાત કરવાના છે વિડીયોમાં સંબંધ ઘટાયક કસોટી, એટલે કે સંબંધ જે છે ને, સાચો સંબંધ એ આપણે વિકસાવવાનો છે. અહીંયા જે આપણે પ્રશ્નાર્થની જે જગ્યા આપેલી છે તમને, અહીંયા અહીંયા છે અહીંયા છે, તો એ જવાબ એની જગ્યાએ શું આવે, તો એ સંબંધ છે ને એ ચકાસવાનો છે. તો સંબંધ ચકાસતા પહેલાં તો આપણને એ વસ્તુનો એક તો ક્લિયરિટી મગજની અંદર ચોખ્ખું ક્લિયર હોવું જોઈએ કે અહીંયા જવાબ જે છે એ આનો જે જવાબ આવે છે એને ક્યાં સેના લગતો છે. તો આનો જે જવાબ હશે એ સંબંધ જે છે ને આ પ્રમાણેનો જ હોવો જોઈએ, બરાબર છે. અહીંયા એક ઉદાહરણ આપણે પહેલું આપ્યું છે, એના આધારે આપણે તમને બધા આઈડિયા આવી જશે કે કુંભાર છે ચાકડો, અહીંયા જે તમને બે લાઈન દેખાય છે તેને આપણે જેમ વાંચવાના, જેમ એટલે આનો સંબંધ જે છે કુંભારનો તેની સાથે છે ચાકડા સાથે. ચાકડા એટલે કે જે ચક્ર ફેરવે છે કુંભાર, તો એનાથી જે વાસણો તૈયાર કરે છે એ ચાકડો, તો આનો સાધન જે છે એ ચાકડો છે. તો ખેડૂતનું સાધન શું, પ્રશ્નાર્થનો મતલબ પ્રશ્ન પૂછે છે કે શું. તો અહીંયા આપણે ચાર ઓપ્શન રહેશે, એમાંથી એક ઓપ્શનની અંદર જવાબ આવશે. તો અહીંયા કર્વત છે, હળ છે, સંચો છે, રેંટિયો છે. તો તમને ખ્યાલ છે ખેડૂત છે તો એને કર્વત વડે એ ખેતી નથી કરતો, એને જરૂર નથી પડતી. એના બાદ છે હળ, તો તમને બધાને અને મને પણ ખબર છે કે ભાઈ ખેડૂત છે એનું સાધન જે છે કેના વડે ખેતી કરે છે, તો કે હળ વડે. તો સ્વાભાવિક છે કે એ હળ છે ઓપ્શનની અંદર છે, તો એ જવાબ હળ છે આવી શકે. બીજું તમને બધાને ખબર છે કે સંચો છે એ પણ ન હોઈ શકે, રેટિયો એ વણકર લોકો છે એ વણાટ કામ માટે રેટિયાનો ઉપયોગ કરે છે, સંચો છે સીવવા માટે ઉપયોગ થાય છે, પણ એનો ખેતીમાં ખેડૂત ઉપયોગ નથી કરતો, એના માટે હળ ઓપ્શન આપેલો છે તે યોગ્ય રહેશે અને એ જવાબ આવશે. બીજો પ્રશ્ન અહીંયા જોવા જઈએ તો શિયાળો છે સ્વેટર, ડબલ જેમ ચોમાસું, તો શું એનો મતલબ એમ છે. અહીંયા પહેરવાની વાત છે કે શિયાળામાં જો સ્વેટર પહેરવામાં આવે છે તો ચોમાસામાં શું પહેરવામાં આવે છે. અહીંયા ઓપ્શન આપણે જોઈએ, રેઇનકોટ છે, છત્રી છે, વરસાદ છે, કીચડ છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો રેઇનકોટ જે છે, છત્રી છે, વરસાદ અને કીચડ, આ ચારે ઓપ્શન છે ચોમાસાને લગતા છે. એનો મતલબ કે ચોમાસાની અંદર રેઇનકોટ હોય છે, છત્રી છે એ પણ હોય છે, જો વરસાદ પણ હોય છે અને કીચડ પણ હોય છે, પણ અહીંયા સ્વેટર એટલે કે પહેરવાની વાત છે. તો આપણે બધાને ખબર છે કે સ્વેટર શિયાળામાં આપણે સ્વેટર પહેરીએ છીએ ગરમી મળે એના માટે, તો ચોમાસામાં શું પહેરીએ છીએ. છત્રી છે આપણે માથે રાખી શકીએ, ઓઢી શકીએ છીએ, પહેરી નથી શકતા. વરસાદ આપણે પહેરી નથી શકતા, કીચડ આપણે પહેરી નથી શકતા, આપણે બધાને સામાન્ય નોલેજ છે, આપણને ખબર જ હોય. તો એના માટેનો ઓપ્શનમાં શું હોઈ શકે ચોમાસાની અંદર, તો કે ચોમાસાની અંદર આવશે રેઇનકોટ, એટલે કે ચોમાસામાં આપણે રેઇનકોટ પહેરીએ છીએ. બીજી વસ્તુ સોનેટ, તો કે પદ્ય, તો શું ગદ્ય, એટલે કે અહીંયા સોનેટ જે છે એ પદ્યનો ભાગ છે, તો એવી રીતે કેનો ભાગ છે ગદ્ય છે. તો અહીંયા આપણે જોવા જઈએ ગઝલ છે, ગીત છે, નિબંધ છે, હાઈકુ છે. તો તમને બધાને ખબર છે કે ગદ્ય ની અંદર ગઝલ એટલે એક કાવ્યનો પ્રકાર છે ગઝલ, એવી રીતે ગીત છે એ પણ કાવ્યનો પ્રકાર છે, એવી રીતે હાઈકુ છે એ ટૂંકા કાવ્ય, જેને શોર્ટ કાવ્ય આપણે કહીએ છીએ હાઈકુ, બરાબર. તો એ પણ ન હોઈ શકે, તો ગદ્ય એટલે મોટા નિબંધ ટાઈપ, એટલે કે એને આપણે ગદ્ય કહી શકીએ. એટલે અહીંયા તમારે જે જવાબ છે એ નિબંધ આપેલો છે, તો નિબંધ અહીંયા આપણે લખી શકીએ નિબંધ, બરાબર. તો નિબંધ સોનેટ તો પદ્ય, નિબંધ એટલે ગદ્ય, બરાબર. તો અહીંયા ઓપ્શનની અંદર તમને આપેલું છે નિબંધ, તો એ જવાબ આવે છે. એનો મતલબ એ છે કે ત્રણ જવાબ ખોટા છે તો એક જવાબ એમાંથી આપણનો સાચો હોય. ત્રીજી ચોથો પ્રશ્ન જોઈએ, હિન્દી દેવનાગરી ભાષા આપેલી છે, હિન્દી ભાષા છે એ કેમાં લખવામાં, દેવનાગરી તો સંસ્કૃતનો ભાષાનો પ્રકાર, તો અહીંયા ભાષા છે પાલી છે, દેવનાગરી છે અને પ્રાકૃત. મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે કે હિન્દી હોય, મરાઠી હોય કે સંસ્કૃત હોય, એને આપણે ઉપર લાઈન દોરીએ છીએ, બરાબર, રેખા દોરીએ છીએ. તો એનો મતલબ એ થાય છે કે આપણે એ સંસ્કૃત હોય, હિન્દી હોય કે મરાઠી ભાષા, તો એને આપણે દેવનાગરીની અંદર જેનો સમાવેશ થાય છે. એટલે અહીંયા પણ ઓપ્શનની અંદર અહીંયા જેમ દેવનાગરી છે, તો એવી રીતે અહીંયા પણ દેવનાગરી જ જવાબમાં આવશે. તો મિત્રો આવા પ્રશ્નો તમને ઘણા બધા પ્રશ્ન એક્ઝામની અંદર પૂછેલા હોય છે, તો અહીંયા થોડું તમારે પણ મગજ દોડાવવાનું છે અને વ્યવસ્થિત વિચાર કરી અને જવાબ આપવાના છે, જેથી કરી અને તમારો પ્રશ્ન જે છે એના યોગ્ય તમે ન્યાય આપી શકો.